આવેલો અવસર હોય ને ત્યારે માતાજી તમે બધા યાદ કરે. એમાં એમ રાવણ જોગી તો એક અમારો દાગીનો દિવસ છે, ભગવાન ચંડાની મેલડી યાદ કરતા હોય છે સાહેબ. અને મારી ગળધરાની ગાંડી ખોડિયાર આવી હોય, બોલો મારી ગળધરાના ઘાટની ખોડિયાર, બોલો ખોડિયાર, બોલો ખોડિયાર, બોલો એ નરાના ઘરે આજે તું દીકરી, આજે તું દીકરી, બોલો મારી, બોલો મારી, બોલો નરાના ઘરે એ માતાજી તમે દીકરી, હરે રે તમે આપે અવતરાતા યો. કોઈ જગત ની માલિકા દુનિયા ની માલિકા ક્યાંય જમતાજી નો જન્મ નથી થયો ભાઈ. અહીંયા જગજંબુ જન્મ્યું છે. ભાવનગર જિલ્લાનું ગામ છે, ગઢડા તાલુકાનું ગામ છે સાહેબ. અને ગેલો નદીના કાંઠે એક થતાણા કરીને આજે હજી માતાજી નો નેહડો પડ્યો છે. માતાજી એક નો દવતર હતો, હાથ જોગમાં એવું કઈ થઈ અને હાથ નથી જન્મ્યું, 100% ની વાત છે. નરાના ઘરે માતાજી મારી જગદંબા જન્મી આપે અવતરી આવણિયા. શેષની નાચ છે ને બાબુ, ના તે વરવું ના તે મરવું ના ધારે રાખો નેડો, એ તો જગત માં મોટો કેડો છે સાહેબ. નાયત છે, નાયત વિના તો કોઈને ભાયત ન પડે. જુનાગઢ હોળ હોરટ સુડાસમા દરબાર રાજપૂત એનો દાહોંદી હાંખડો ચારણ અને જુનાગઢ નો ધણે એક દી પોત પોતાની ખિનાતીની માલપા તે દી આવડા આવાહન નતા. તે દી સતયુગના વાહન હાંડિયાન ઘોડા હતા. પણ તે દી નાથી ઘોડા લઈ અને જે જેની નાયતમાં હાડા ભીડ એવો હાખડો ચારણ થઈ ગયા ભાઈ. ખોળ હોરઠનો દાહોન દી હતા ઘોડા લઈ અને બગડ દીગા થમારેમી બગડ દીગા થમારેમી ફરતા ફરતા ક્યાં આવ્યા, એ લીંબડીની બાજુમાં બળદાણા કરીને ગામ છે અને બૂઠા ચારણના નેહમાં આવ્યા. ઓ ભાઈ બૂઠા ચારણના ઘરે આપે જલમેલી જગદંબા મારી આય, બૂઠા ચારણ ની દીકરી આય હોલ જગદંબા કહેવાય બાપો. આ બાયુ બેન ની દીકરી અત્યારે આધુનિક દુનિયા ની માલપા નહીં જોયું, 100% હોય. અને તેથી પણ ઘટને આરે પાણી આરી પાણી ભરી દીધું. એ બે બે પાંચ પાંચ હાથનું રાંઢવું રહી ગયું હોય, ઘડો લઈ અને પણ ઘટના આરે પાણી આરીયું પાણી ભરી દીધું હોય. દેહ મૂકી દેજો પણ પોતાનો વેહ નો મૂક્યો ભાઈ. વાના માથે વર્તાઈ ગયું છે તો કોક મારા ચારણ ની દીકરીઓ બે હાંઠિયાન ઘોડા વાળી અને પનખટના આરે જઈ અને ઈ નવથા નારી બુઢા ચારણના ઘરે જલમેલી આઈ જગદંબા. વનને કીધું કે મને થોડુંક પાણી તો પાવ બાપ, વાલ્યો છે પોતાની મીઠ તો એની હામી મંડાઈ ગઈ છે. પણ તેથી આઈ બુઢા ચારણની દીકરી હોઈલે કહી દીધું હતું કે હાંખડા હાંભળ મારી વાત સાંભળી મહાસતી સૌ મારે પતિ ન હોય અને આપણી હાડા તણી પાડાની સારણીની યાદ છે ને
એમાં ગમે ત્યાં જા. અને તેથી એમ કહેવાય છે કે નાથી પાછો વળાકો માર્યો અને ક્યાં આવ્યા, ગઢડા તાલુકાનું ગામ ધતાણા કરી અને નરા આહુણ થારણના નેહમાં આવ્યા. ઓ બાબી નથી મેળ્યું નથી બોલા. નાના નાના સાજના સાંભળવા વાળેલા હતા બાપ. નીવડાઈ સાજના સાંભળવામાં ચરણો આહીરો ભરવાડો એક પાણીનો પીયાવો ને એક સારગલો લીલું ઘાસ ઈ જ પોતાનો નેહડો બોલે ને હજી અત્યારે આજે નેહડો બોલાય. કોઈ ભરવાડ રબારી ના કદાચ બંગલા બાંધીને બેઠા હોય પણ આવડો આ તો શબ્દ પેલા આવશે નેહડે જાયો ને બાપ. ચારણ જ્ઞાતી હોય તો એમ કે બાપ અમારા નેહડે જાયો. આ નેહડા ની માલિપા આવ્યા જાજા વર્ષે જગદંબા નરાના ઘરે જલમેલી જગદંબા ઈ તેથી જગદંબા. પણ એની ભેગા એક નિરાધાર બે માણસ રહેતા એને કોઈનો આધાર નતો તેથી અને પોતાને ખોળે ખોટ છે સ્વરૂપનો સંતાન નથી. પણ ઈવડા એ બે માણસ પોતાની દીકરી હોય એમ રાખે લાકડાનો ભારો કાપી અને નેહડામાં નાખે છે. સાસુ ફેરવે ખાઈ પી ને મોજ મજા કરે છે. શ્રાવણ ભાદરવ મહિનાનો ટાઈમ હતો અને વરસાદની વ્રહણી ચાલુ થઈ ગઈ છે. ગાવું ભેવું અમે કાંઠે રહી ગયું. લાકડાનો ભારો કાપવા ગયેલા વ્યક્તિ બે માણસ અમે કાંઠે રહી ગયા છે. રોજો વળવા મંડી રોજો બે માણસે યાદી કરી હતી માતાજી ને 6:30 ના ટાઈમ માં. ઓહો આખો દિવસ વીતી ગયો. આપણને અવરી બાઈ એ જોયા નહીં હોય એટલે અવરી બાઈ આજ અણહોર થઈ રહી છે. જગદંબા નો મહેમાન આવ્યા છે બાપ નેહડા ની માલિપા અને આ મારી જગદંબા આઈ અવાજ સાંભળી અને હામે કાંઠે વ્યાઈ ગયા. ઓલા બે માણસ ઠોબરી ના થડ નું ઓઠું ઝાલી અને બેઠા છે ઝીણો ઝીણો વરસાદ વરહે છે. લાકડાનો ભારો પડ્યો છે. બે માણસ એવો નહીં લીધો કે
ઝાઝર વાગે ને એ અવરી બાઈ ના વાગતા લાગે, તેથી હજી આજે પણ પડખા વાગે છે. કોઈ એવું મકાન ફેંક હોય, જંગલ ને સાડી હોય, એમાં તમે એક દાણ બોલો એટલે સામે તમને પરસંદો વાગતો હોય છે. આમાં અવરીબાઈ તો સામેથી ગડગડતી ડોટ મૂકી, અરે મોરે બાપ, વખત વીયો ગયો છે, વેળા વખત વીયો ગયો, વેળા નથી. અત્યારે અહુરી તું કેમની આવી બાપ? અરે માં, તમે યાદ નહોતી કરી અને તમે એવું નહોતું કીધું, એટલા માટે તમને લેવા આવી છો. હાલો હાલો, અને તેથી મારે રાવણ જોઈ ગયો, તું કીધો છે, શું કીધો છે? માતાજી એ આમ બાવડું ઝાલી અને બે માણસ ના આંખા આરો ઉતારસ નદી નો આય નેહડામાં ધમધમાટી વાગવા માંડી. અવરીબાઈ ક્યાં ગઈ? અવરીબાઈ ક્યાં ગઈ? દીકરી તો ઘણી ડાય છે, પણ મારા દીકરા સોનગરા લાયક નથી. પર પુરુષ નું બાવડું ચાલ્યું છે, બાપુ તમારી ફરજ છે, પણ તમે મારા માવતર છો, મારા જન્મ ના ઝાડવા છો, પણ આ બે માણસ રહ્યા ને એ તમારી કરતા મને વિશેષ છે. મને નવર આવે કે મન ખોલામાં બેહી તો ખબર આવે, તમારી કરતા મને વિશેષ છે. અને તમારી તમે મારા બાપ છો, પણ તમારા બાપ કરતા વિશેષ છે. તેથી નરા હુંદર ચારણે એમ કીધું તું કે તારો બાપ ને તારી માં ટેવીને તું બે ને આંટા નો આરો ઉતારી આવી તો ગાવું ભે હું આપણી સામે કાંઠે રહી ગઈ છી, કેમ નો લઈ આવી બેટા? તે લો જાઓ, એ પાછો ઓલાકો નાખ્યો જ સાહેબ અને ગેલો નદી તો ભરા ઉભરા જાતી હતી. માતાજી આમ હાથ કર્યા છો, પાણી થંભાવી દીધું, રેતી દેખાવા માંડી કાળી ને કુઠિયું, કાતો હરખોડિયું ને કાતો હિતા વળી ગયું, કાતો કુંડા શીગડા વાળ્યું, ઈહોરા લઈને આરે સડિયું પછીયો મેહડા ની માલપા આવ્યા. પોણું વાસરું છે, માતાજી આમ કાન ઝાલી ને મારી ઉભા છે. નરો અહુંદર શેલાયું દઈને ગાય માતાજી ને ધોવા બેઠા છે, પણ બનવાનું હશે ને બન્યું છે, જો ન બને સાહેબ વાત ન રહે. અથરું બની ગયું વાસરું, અથરું બની જતા હાથમાંથી કાન મુકાઈ ગયો, પોતાને જનેતાના સ્થાન ની હેઠળ ગઈ. તારે નરો અહુંદર સારણ, સારણ ને ઠપકો દેતા આવડે, સારણ સપૂત જાય
પછી વણ પઢો વાતો કરે એ તો ભાખે અગમ ભેદ, એ તો વેદ ની વાતો એ તો ઈ જાણે. બેટા ક્યાં ટમણો જીવ ફરે છે, છતાંય માતાજી કાળ કરો વાસરું તો વાળી લીધું ફેર, પણ ફેર હાથમાંથી મુકાઈ ગયું. અને તેથી શેળાયાની જે આંટી દીધેલી હતી ને એ શેળાયાની આંટી લઈ અને આમ આમ આંટી છોડી અને માતાજીના મોરની માથે જયારે શેળાયું માર્યું છે તેથી માતાજીની માથે કાળો ભેળિયો આવ્યો હતો. પણ કયો કાળ કરો તો આવડા આ બીજા ભેળિયા નહીં. અને તેથી દુહો કીધો છે, બાપુ હું મહાસતી સૌ, મારે પતિ ન હોય મારો સાક્ષી તો આ ફુરિત નારાયણ થાય, કોઈ કાળા માથાનો માનવી ન થાય. અને તેથી એવડો એ ભેળિયો જે હતો ને એ આમ કરી આમ જાગ્યો અને દુહો કીધો છે કે હું આવડી ભેળિયો કદાચ સૂરજ નારાયણ જેવા ને હાડા ત્રણ દી નતો ઉગવા દીધો બાપ, ઈ 9 લાખ લોબડિયાળી રમતી હોય. અને તેથી માતાજીને કીધું છે કે બાપુ હવે મારીથી રહેવા એની જગત ની મારી બા, પણ એનો એ ટીમો પીડ્યો છે સાહેબ, આજે પીડ્યો છે. માતાજી એવું કીધું બાપુ મારીથી રોકવાની, હા ભાઈ હાંકડા ચારણ તું તારા દીકરા સોને કરવાનું માગું લઈને આવ્યો છો ને. અને એ વખતમાં સુરાસમાં દરબાર જુનાગઢ ની માલિપા નાનું મોટું કોઈ મરણ થઈ ગયું હોય તો કોઈથી રોવાય, એકાએક દીકરો વિયોગ હોય તો આંભોડું ન પડાય કોઈથી. અને તેથી મારી નરા આહુંદર ની ધેડી એટલી બોલી દી કે હાકડા ભાઈ ને મારી વાત જાને આથી કંડ સુનાની બોલે મો, તારા એકા એક સોનેગરા ની જો શૈ બળતી હોય તો એમ માંડ મારી નરા આહુંદર ની ધેડી બોલી દી બાબુ. પછી નાના નાના નેહડા છે વલભીપુર થી પશેગામ થી માંડી કંથારિયા, પશેગામ શિયાનગર ત્યાં સુધી બધા સારણો નો હજી આજે નેહ પીડ્યા છે. એ નેહડા ની માલ પાછી બાયુ બહેનો ને એમ થઈ ગયું જગત માં જીવાય નહીં હો. એ તેદી પછી એક નહીં એવી બીજી 5 દીકરીઓ જે અગ્નિ સંસ્કાર લીધો છે માતાજી એ, એમાં 5 બીજી સરણની દીકરીઓ થોડી થોડી પડી ગઈ. લાલણદેવ ભાઈ લુવારની દીકરી, લુવારની દીકરી, આહાર વરણા અને એને ગાડું લઈને પોતાનો હાહરો તેડવા ગયા ભેગી નાનકડી એવી દીકરી લઈ જતા તેદી. અત્યારે પોતે મુરી થયો જોઈને તેડી લીધો હવે એ મર્યાદા નથી, તેની મર્યાદા હતી. એ આવતા આ 100 ફડકા ફાર્યા લાલણદેવ ભાઈ લુવારની દીકરી એટલું બોલ્યા તા બાપુ કોકનું કાંઈક જગે આમ તો જો ફડકા બળે છે કે કોઈનું કાંઈ નથી બળતું બેટા, 100 સારણની દીકરીઓ બળે છે. શું કામ કે જેને હાહરે ન જવું એના ફડકા બળે છે. આ હાહરે જાતિથી લુવારની દીકરી એને એમ કીધું બાપુ હવે ગાડું કડી ઉભું રાખો, અહીં તો માનો મેરામણ ભેગો થયો છે, આપણે તો અંજળે નીકળ્યા છીએ, મેં દર્શન કરતા આવી અને અમને પાછા ગાડું ઉભું રાખો. એ નાથી પાછી ગડગડતી ડોટ મૂકી સાંભળે સારીનું અને ભેગી બળી ગઈ લાલણદેવ. અને એક હાથ આવી છે મહાસચિવ થઈ અને અગ્નિ સંસ્કાર લઈને આ લોક છોડી પરલોકમાં જાય એનો શેષ નાગના ઘરે અવતાર થાય પાતાળની મહિપા.
જગદંબા પાસી ઈનો ઈ અટકનો માદા અટકનો મોમડિયો ગઢવી સારણ થયા અને ઈ મોમડિયા ગઢવી સારણ ના ઘરે મારી આ જગદંબા ખાતાઈ નો અવતાર થયો. જગદંબા ઈ મારી માં અને એનો ઈ ટીંબો છે અને માદા અટક નો મોમડિયા ગઢવી સારણ ના ઘરે વલ્ફીપુર ની બાજુમાં રોહિશાળા કરીને ગામ છે અને રોહિશાળા પાછો માતાજી હાથે બેનું નો અવતાર થયો બાપો. આ મારી તારે અશુક જેવી ઓલી હાથ ઓલી હાથ એક વચન ની કિંમત હોય, વચને થાપણ હોય અને વચને ઉથાપણ હોય. આવી મારી ગળધરાની ગાંડી ખોડિયાર જેને કહેવામાં આવતી હોય બાપા ખાતે બેન નો અવતાર. પણ ઈ સમયમાં ઈ વખતમાં જેથી માતાજી મહિના માટ લઈ અને એમ કહે છે કે વિમળાપુર શહેર ની માલિપા વેસવા ગયા હતા. પોતાના ભાઈ ને કીધું કે ભાઈ મેં રખિયા હદ મારે જાવું છે મહિડા Oh
ઉભાર ઓળાની જોગ પેલા ની હતી મારી આદ્યા કરી સકત જોગ નહી જોગ નહી નથી કહેતા પણ આવા સંતો મહાપુરુષો કહેતા ગયા છે. કોને કીધું છે? માર્કુંડ ઋષિએ કીધું છે. આ સંત સુગમાં ક્યાંય નો તો આપણે 50 કરોડ ની પૃથ્વી છે અને 50 કરોડ માં જળ બિંબેકાર ભર્યું છે. નથી મેરું શું કીધું? નથી ક્યાંય મેરું ના નથી કોઈ સોહણા સોના જોગ પેલા ની તું તો મારી જોગ માયા જોગ ની વડોદરા સ્ટેજ ધાંગધ્રા આ 4-5 રજવાડા જાત્રા કરવા ગયા તો તારે નિયમ લીધું હતું સાસાજી પરમારે મોલી ની માલપા એવું નિયમ લીધું હતું કોઈ માંગણ માંગવા આવે એ દાન દઈ દેવું. હા પરમાર હા અને તેથી એમ કીધું હતું કે મારી જગદંબા માતાજી રવરાય રવેશી મારી વડી આદ્યા કરી શક્તિ પૂરું પાડશે હું શું પાડી શકું બાપ. એકા બીજી રાતના ખટપટ થી બારોટ ને કીધું તું જાઓ ને મોલી ની માલપા સાસોજી પ્રમાર છે એને કીધું છે જે માંગણ માગવા આવે એ દાન દે. પણ એટલું કહેજો જો દાન દેવું હોય ને પરમાર તો વિયાણેલી કેસરી સિંહણ નું દાન જોઈ છે. એક આપડા શેરી ની માલિકા કદાચ અબોલ પ્રાણી કૂતરું વિયાણું હોય તો કદાચ બટકું ભરી જાય લેવા નો જ હોય બાપો ગલું નહીં. સિંહણ ને કેમ લેવા જાય? તેથી માતાજી ને પ્રાર્થના કરી કીધું માં મારી કઈ કસોટી મને દેખાતી હોય એવું લાગે પણ મારી કુળદેવી મારી ઈષ્ટ દેવી
હાય મારી વડી આદ્યા કરી શક્તિ રાવળ જોગી એમ કહી છે, માતાજી લેખે કહી છે, અને ક્યારે કીધું છે તમને હું કહી દઉં કે માગ મારા ભેખ માગી લે માગી લે, પણ અમારા ભગવા ભેખે એવું કીધું કે મારી તારી પેઢીઓની પેઢીઓ તારી પેઢીઓની પેઢીઓ ખાય તો ન ખૂટે એટલું આપી દઉં, તારે એને ના પાડે એ મને મંજૂર નથી માં, તું એ આપને એ મને મંજૂર નથી, પણ જો તું મને કહેતી હો ને તું મને દાન દેતી હો તો મને એક મંજૂર છે કે આવડો મારો જજમાન છે ને એને દે અને ઈ મને આપે ઈ મને મંજૂર છે માં. રાવળ જોગીનો દીકરો કદાચ લાખો હજબો રૂપિયા ઉડી જતા ઈ કઈક અમારા ભગવા ભેખની કમાણી હોય, સારી કહેવાય ભેખ. પતિ ઘણું તને આપી દઉં તારી પેઢીઓની પેઢીઓ ખાય, દેદી એમ કીધું કે મને મંજૂર નથી, મને ઈવડું એ મંજૂર છે કે આ મારા જજમાન ને તું દે અને ઈ મને આપે મંજૂર છે. મામા પીર લેખે એક 500 રૂપિયા આવે છે, માતા જાજી વર્ધી આપશે બાપ, ધંધાની માલિપા લાભ આપશે, મારો નિધાનો ધણી આપશે બાપ. આ જગતંબાઉ આ 9 લાખ રૂપિયા રમતી હોય અને ભારતીય આશ્રમના આદિ આંગણાની માલિપા તમે ને અમે બધા રમતા હોય. અનુવાદ હું ડાકો કાઢવા વાળો છું અને અમારા વિજુ માતાજી પછી ગામની માલપા એક દિવસ માતાજીનો માંડવો નાખ્યો હતો ત્યારે બાપુ પોતે પધાર્યા હતા જુનાગઢ થી. લીલાવડા થી રુદ્રભાર થી બાપુ પધાર્યા છે. એક તાળી પડો મારા મિત્રો, એક તાળી જોરદાર પાડી દો મારા ઠાકર. હા બાપ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને તેથી બાપુ એવું કીધું છે એવા ભાઈ શ્રી શૈલેષભાઈ મેર જેનું નામ એવું છે ભાઈ, 1000 રૂપિયા આપી અને મામાદેવને બધા તાળી પાડો, મામાના નામની તાળી પાડો બાપુ. જુઓ તાળીની મજા કેવી છે હું તમને કહી દઉં કે તાળી પાડો એટલે કોઈ દી ફેરે લેસ નો આંસકો ન આવે કે કોઈ દી લકવા ન થાય ને ઘણા આમ કરે છે, પણ જેના હૃદય થી તાળી પાડી છે બાપ અને કઈક લાંબનાર મારે લાંબો હાથ નથી થતો પણ ક્યાંથી થાય ત્યાં ઓલો લાંબો હાથ નથી કર્યો, આમ લાંબો હાથ કરવો છે ને જો લાંબો હાથ કરેલો હોય દાદાના સ્થાનિક ની માલિપા ભારતી આશ્રમ ની માલિપા મામા દેવ ને ખોલે અને જો કદાચ આમ કરી આમ ટૂંકો હાથ થવા દે ને તો મારો નેજા નો ધણી નો કહેવાય સાહેબ. તારી કરુણા નો કોઈ હવે
અને આ ભાઈઓ બહેનો શું કહેતી હોય દેદી શું કીધું છે આ ભાઈઓ ગીત ગાય છે અને દેદી એ ગીત ગાયું હતું આગળ તલાવડી કહેતી હોય છે